નમસ્કાર મિત્રો, હું કાવ્યશ કાલેજી ફરી એકવાર આપનું કાવ્યશ જીકે વર્ડ ફોર આઈએસ માં સ્વાગત કરું છું. આજકાલ તમે ન્યૂઝપેપરમાં જોતા હશો કે ગઈકાલે ડોક્ટરોએ મોટા પ્રમાણમાં સ્ટ્રાઇક કરી અને પેશન્ટ ખૂબ જ મોટા પ્રમાણમાં હેરાન થયા. પણ એની પાછળનું મુખ્ય કારણ શું છે તેના વિશે આપણે ચર્ચા કરશું. તો કે તેની પાછળનું મુખ્ય કારણ છે નેશનલ મેડિકલ કમિશનનું જે નવું ગઠન કરવાનું છે. તે 1934માં જ્યારે મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની સ્થાપના કરવામાં આવી હતી, જે અત્યાર સુધી કાર્યરત હતી. પણ હવેની ગવર્નમેન્ટનું એવું કહેવું છે કે આને આપણે રિપ્લેસ કરી દેવી અને તેની જગ્યાએ નેશનલ મેડિકલ કમિશન લઈ આવવું. તેની પાછળનો મુખ્ય તાત્પર્ય શું છે અને એમસીઆઈને રદ કરવાનું પણ કારણ શું છે કે એમસીઆઈનું ગઠન એવા પ્રકારનું છે કે એમાં તે મુખ્ય 100 સદસ્ય હોય છે, જેમાંથી માત્ર 12 સભ્યો ગવર્નમેન્ટના હોય છે ને બાકીના બધા ઇલેક્શન દ્વારા તેને ચૂંટવામાં આવે છે. ને તે મોટા પ્રમાણમાં લોકો ભ્રષ્ટાચાર કરે છે, મોંઘી વધારે પડતી મેડિકલ કોલેજને માન્યતા આપી દે છે અને એમબીબીએસ જેવા કોર્સ માટે 1 સીટની 50-50 લાખ ફી ઉઘરાવે છે, જેથી ગરીબ માણસનો વિદ્યાર્થી ભણી નથી શકતો. ગવર્નમેન્ટનું આના તરફ ધ્યાન ગયું અને તેના માટે તેને નેશનલ મેડિકલ કમિશનની સ્થાપનાનો વિચારણા કરી. ને 2010માં તો એમસીઆઈના પ્રેસિડેન્ટ કેતન દેસાઈને કરપ્શનનો ચાર્જ લગાડીને તેને જેલમાં પણ મોકલવામાં આવ્યા હતા. હવે આપણે જોશું કે નેશનલ મેડિકલ કમિશન શું છે. તો કે પહેલી જાન્યુઆરી 2015માં જ્યારે નીતિ આયોગની સ્થાપના થઈ, ત્યારે 1 વર્ષ બાદ નીતિ આયોગે સજેશન આપ્યું કે એમસીઆઈની જગ્યાએ નેશનલ મેડિકલ કમિશન હોવું જોઈએ, કે આનું ગઠન કરવું જોઈએ. આનો મુખ્ય હેતુ શું છે? તો કે વિશ્વ સ્તરનું પોસ્ટ ગ્રેજ્યુએટ કોર્સ છે, એમબીબીએસ પીજી ડિપ્લોમા જે કોર્સો છે તેને વિશ્વ સ્તર અને સમકક્ષ કરવા અને ભારતના વિદ્યાર્થીઓને પણ આધુનિક ટેકનોલોજી સાથે સુલભ બનાવીને વધારે પડતી ટ્રીટમેન્ટ પેશન્ટોને મળે તેવું આયોજન કરવું. પ્રાઇવેટ સંગઠનની 40% સીટ ઉપર ગવર્મેન્ટને નિયંત્રણ રાખવું કે આનું ફી ધોરણ આવું હોવું જોઈએ, જેથી નાના માણસના છોકરા પણ ભવિષ્યમાં ડૉક્ટર બની શકે. અને એક આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરાવો કે જેનું કાર્ય એક સાથે કરી શકે અને સંશોધનની આદાન પ્રદાન થઈ શકે, એ પણ મુખ્ય કાર્ય માનવામાં આવે છે. હવે એ જોશું કે આની સંરચના કઈ રીતની હશે. તો કે નેશનલ મેડિકલ કમિશનની સંરચનામાં 25 સભ્યો છે, જેની પસંદગી કેબિનેટ સેક્રેટરી દ્વારા કરવામાં આવે છે, જેમાં એક અધ્યક્ષ હશે, 12 સભ્યો એક્સ ઓફિસો હશે. એક્સ ઓફિસો એટલે શું? એ કોઈ પણ ચાલુ પદ ઉપર હશે અને વધારે આનો ચાર્જ આપવામાં આવે છે, જે રીતે બંધારણમાં આપણે આર્ટિકલ 63-64 મુજબ કે ઉપરાષ્ટ્રપતિ એ ઓટોમેટિક રાજ્યસભાનો એક્સ ઓફિસો બની જશે, તે રીતે એને એક્સ ઓફિસોની પોસ્ટ કહેવામાં આવે છે. 12 સભ્યો કેમાંથી લેવામાં આવશે? તો કે એમ્સમાંથી લેવામાં આવશે અને બીજા અન્ય સંગઠનમાંથી લેવામાં આવશે. આમ ટોટલ 25 મેમ્બરની સભ્યો હશે અને આ રીતે આનું આયોજન કરવામાં આવશે. હવે એ જોશું કે આની કાર્ય પદ્ધતિ, હાઉ ટુ ફંક્શન, આ મેડિકલ કમિશન કઈ રીતે કાર્ય કરશે. તો એના કાર્યમાં એવું હશે કે નિયમિત રીતે 25 સભ્યોનું કમિટી જે મેડિકલ કોલેજો છે ત્યાં પોતાનું નિરીક્ષણ કરશે, સુધારા વધારા કરવામાં મહત્વની મદદરૂપ થશે, એજ્યુકેશન સિસ્ટમમાં ફેરફાર કરશે જેથી વિદેશના ડોક્ટરો ભારતમાં આવીને તેને સારી એવી યોગ્યતામાં આપી શકે. આમ આ નેશનલ મેડિકલ કમિશન લોકસભામાં પાસ થઈને કાયદો બનીને એમસીઆઈ રિપ્લેસ થઈ જાય તો એમાં કોઈ પણ ખોટી વાત નથી. તે ઉલટાનું ગરીબ પ્રજાને ફાયદો છે અને ખૂબ જ ઉપયોગી છે. જય હિન્દ, વંદે માતરમ.